નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ કેરિયર યુટ્યુબ ચેનલમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે આપણો આજનો વિષય છે કોરોના વાયરસને લઈને સરકારનો શિક્ષણ વિભાગ માટે સૌથી મોટો નિર્ણય તો વાત કરીએ કોરોના વાયરસને કારણે શિક્ષણ પરિપત્ર શું છે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર વીસના અંતર્ગત નોવેલ કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીનના સંક્રમણને કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનનીય શિક્ષણ મંત્રી મંત્રીશ્રીના નિવાસસ્થાને માનનીય મંત્રીશ્રી માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી તથા સચિવશ્રી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર વીસના રોજ યોજાયેલ મિટિંગમાં નીચે પ્રમાણે બાબતે નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવેલું છે વાત કરીએ ધોરણ એકથી આઠમાં વિદ્યાર્થીઓને ડિટેશન નીતિ આ વર્ષે લાગુ પડશે નહીં એટલે કે તમામ વિદ્યાર્થીનીને માસ પ્રમોશન આપીને ઉપરના ધોરણમાં લઈ જવામાં આવશે પરંતુ આવતા વર્ષથી ડિટેન્શન નીતિનો અમલ કરવાનો રહેશે આ પ્રમાણે ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને એટલે કે ધોરણ એકથી આઠ એટલે કે પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક ધોરણ નવ માધ્યમિક અને ધોરણ અગિયાર ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને પણ ઉપરના ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવશે શિક્ષણ વિભાગની તારીખ ચાર બે બે હજાર વીસના જે ઠરાવની જોગવાઈ પ્રમાણે નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનું રહેતું હતું તેને બદલે અગાઉ મુજબ એટલે કે રાબેતા મુજબ એટલે કે વેકેશન પૂર્ણ થયેથી જ નવું સત્ર શરૂ કરવાનું રહેશે એટલે કે જૂન મહિનાથી જ નવું સત્ર શરૂ ગણાશે તારીખ ચાર બે બે હજાર વીસના ઠરાવની જોગવાઈઓ આવતા વર્ષથી લાગુ કરવાની રહેશે જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવેલ ન હોય અને જે તે વિસ્તાર લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય તો તે વિસ્તારના શિક્ષકોને શાળાએ આવવાનું રહેશે નહીં પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવે તો તે કામગીરી બજાવવા માટે સ્ટેન્ડ બાય તરીકે રહેવાનું રહેશે જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવી હોય તો તે કામગીરી સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે ખાનગી શાળાઓ અથવા તો સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ આવવામાંથી મુક્તિ આપવામાં આવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા શ્રી પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલું સરકારી ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર શાળાઓએ તથા તે શાળાના શિક્ષકોએ જ્યારે નવેસરથી શૈક્ષણિક કેલેન્ડર નિયત કરવામાં આવે તે કેલેન્ડર અંગેની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે જે નાયબ સચિવ શિક્ષણ વિભાગ જે એમ મિશન દ્વારા આપવામાં આવેલું છે મિત્રો આવી જ રીતે આપણા વિડીયોની નવી માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કે જેથી કરીને તમામ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે અને તે આ વેકેશન દરમિયાન આવતા વર્ષની તૈયારી કરી શકે આ વિડિયો લેક્ચરમાં આટલું રાખીશું જેવી નવી માહિતી આવશે અમે તમારા સુધી તરત પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત